નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે હું છું દીપક આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે કેરળની અંદર જે ચોમાસાની શરૂઆત થઈ હતી એ ચોમાસાનું હવે શું થયું એટલે કેવી રીતે આગળ વધી રહ્યું છે કે ત્યાં અટકી ગયું છે થંભી ગયું છે શું થયું છે તો એની આપણે આ વિડિયોની અંદર આજે વાત કરવાના છીએ બીજું કે ગુજરાતની અંદર હવે આપણે ત્યાં વરસાદની શરૂઆત ક્યારે થવાની છે એમાં કોઈ ફેરફાર થયો છે કે નહીં એની પણ આપણે આજે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે સૌથી પહેલાં તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકને લાઇક કરજો કોમેન્ટ કરજો અને વિડીયોને તમે ખાસ શેર કરી દેજો હવે આપણે શરૂઆત કરીએ તમે જુઓ કે અત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિ મુજબ સૌથી વધારે જે વરસાદ જે છે અહીંયા કેરળથી લઈ તમિલનાડુ એ તરફના જે વિસ્તારો છે અહીંયા એ દક્ષિણ ભારતની આસપાસ અને કોકણના કેટલાક વિસ્તારોની અંદર જે છે એ સૌથી વધારે વરસાદ છે બીજો જે વરસાદ પડી રહ્યો છે એ પૂર્વોત્તરના રાજ્યોમાં પડી રહ્યો છે અને ત્રીજો અહીંયા જમ્મુ કાશ્મીરની આસપાસ જે છે એ વરસાદ પડી રહ્યો છે સેટેલાઇટ તસવીર તમે જોશો તો તમને ખબર પડશે કે સૌથી વધારે વાદળો જે છે એ બંગાળની ખાડીની અંદર ગાઢ વાદળો છે અહીંયા જે ઓછા વાદળો હતા એ હવે વાદળો આ તરફ આવી રહ્યા છે શ્રીલંકાથી લઈ અને આપણે કેરળની એ તરફના વિસ્તારોમાં ફરીથી વાદળો અહીંયા આવી રહ્યા છે એનો મતલબ એ છે કે હવે અનુકૂળ સ્થિતિ જે છે એ સર્જ ચોમાસાની કે ચોમાસુ ફરીથી આ તરફ આગળ વધે એટલે એ સ્થિતિ અત્યારે અહીં સર્જાઈ રહી છે બીજું છે કે અહીં એક નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે એ આવશે એટલે ત્રણ ચાર તારીખમાં એની અસર થશે એટલે અત્યારથી જેની જમ્મુ કાશ્મીરની તરફ અસર થવાની શરૂ થઈ ગઈ છે એટલે એની અસર જે છે એ અહીંયા થવાની શક્યતા દેખાઈ રહી છે પરંતુ અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે એ ઉનાળાની જે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી આવતા તમને ખબર હોય તો આપણે એપ્રિલની અંદર આપણે જે વરસાદો પડ્યા અહીંયા ગુજરાતમાં એ મજબૂત આ તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એટલે આ તરફથી જે સિસ્ટમ આવે એની અસર થતી હોય છે હવે ચોમાસામાં આપણે ત્યાં છે એ આ તરફથી સિસ્ટમો આવવાની શરૂઆત થશે એટલે અહીંથી આપણે જે છે એ સિસ્ટમો આવવાની શરૂઆત થશે બંગાળની ખાડીમાંથી જે છે લો પ્રેશર એરિયા બનશે અને આ રીતે ભારતમાં આગળ વધશે એટલે આ બધા વિસ્તારોમાં આપણે ત્યાંથી વરસાદની શરૂઆત થશે પરંતુ એ ત્યારે થશે એની પહેલાં આપણે ત્યાં જે છે એ ચોમાસું જે છે એ ભારતની અંદર આ રીતે પહોંચે અહીંથી આગળ વધે એના પછી જે છે અહીંયા આપણે ત્યાં સિસ્ટમોની શરૂઆત થઈ જશે અને બીજું જે છે કે ચોમાસું જે છે અહીંથી આ રીતે આમ પહોંચ્યું છે એટલે કેરળની અંદર પહોંચ્યું છે બાકીના તમિલનાડુના ભાગ કર્ણાટક જે છે એના વિસ્તારો એ બધા વિસ્તારો બાકી છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે અહીંયા બનેલું છે એની અસર જે છે એ ગુજરાત ઉપર એટલે આપણે થોડી ઘણી અસર થશે એનાથી કેટલાક વિસ્તારોમાં ગરમીમાં થોડો એક બે ડિગ્રીનો ઘટાડો જોવા મળશે બાકી કંઈ વધારેની કોઈ ખાસ અસર નથી પૂર્વ ગુજરાત અને એ તરફના વિસ્તારોમાં જે છે એટલે આ તરફના વિસ્તારોમાં જે વાદળો દેખાઈ રહ્યા છે ત્યાં ગરમી અત્યારે છે આપણે ત્યાં ભેજવાળા પવનો આવી રહ્યા છે અને આ તરફ જે છે થોડા વાદળો દેખાઈ રહ્યા છે એને કારણે કોઈ વિસ્તારમાં કદાચ આપણે ત્યાં છૂટો છવાયો વરસાદ કોઈ જગ્યાએ પડે એવી થોડી બહુ ખૂબ ઓછી શક્યતા છે એટલે બહુ વધારે વરસાદની શક્યતા નથી આગાહી ભાગે ત્યારે થતી હોય છે કે જ્યારે વધારે વરસાદ પડવાની શક્યતા હોય વધારે જિલ્લાઓની અંદર વરસાદ પડવાની શક્યતા હોય એ સમયે હવે તમે જુઓ કે આ ચોમાસાની આપણે જે વાત કરી રહ્યા હતા ચોમાસું જે છે એ ચોમાસું અહીંયા પહોંચી ચૂક્યું છે આ રીતે અને એ જે છે એ ત્રીસ મે ના રોજ એટલે ત્રીસ મે ના રોજ છે એ છે એ અહીંયા પહોંચ્યું હતું આપણે ત્યાં કેરળ ઉપર અને ત્રીસ મે પછી અત્યારે આજે થઈ છે બીજી જૂન હજી સુધી જે છે એ ચોમાસું ત્યાંથી આગળ વધ્યું નથી એટલે આ ચોમાસું અહીંથી આટલા જે હતું કે અહીંથી આ રીતે થઈ અને આ રીતે આગળ વધ્યું હતું એ રીતે જ આગળ વધેલું છે એનાથી એમાં કોઈ પ્રગતિ થઈ નથી એટલે કે ચોમાસું જ્યાં છે ત્યાં બે ત્રણ દિવસથી ઊભું રહે એટલે થંભી ગયું છે એમાં કોઈ વધારો દેખાતો નથી પરંતુ આવું થતું હોય છે એટલે ઘણી વખત ચોમાસું ચાર ચાર પાંચ પાંચ દિવસ સુધી પ્રગતિ ના કરે એના પછી અચાનક પ્રગતિ કરે તો એક સાથે ઘણા બધા રાજ્યોની અંદર જે છે વરસાદ પહોંચી જતો હોય છે ચોમાસું પહોંચી જતું હોય છે પરંતુ અત્યારે આની કોઈ પ્રગતિ થઈ નથી પરંતુ જે મોડલો દેખાડી રહ્યા છે હવામાનના જે વિવિધ મોડલો જે છે એ દેખાડી રહ્યા છે એ મુજબ અત્યાર સુધી જે છે એ અરબી સમુદ્રની આ બ્રાંચ આગળ વધી નથી પરંતુ બંગાળની ખાડીની બ્રાન્ચ અહીંથી આગળ વધી છે એનું કારણ વાવાઝોડું રીમાલ હતું એ વાવાઝોડું ગયું ને એની સાથે સાથે ચોમાસાને પાછળ લેતું ગયું એટલે ત્યાં એ આગળ બ્રાન્ચ વધી છે પરંતુ હવે જે છે એ અરબી સમુદ્ર તરફથી ચોમાસું આગળ વધે એવા સંકેતો દેખાઈ રહ્યા છે હવામાન વિભાગે પણ કીધું છે કે ભાઈ આવનારા બે દિવસની અંદર જે છે એવી અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે કે આવનારા બે દિવસની અંદર ચોમાસું જે છે એ તમિલનાડુના કેટલાક વિસ્તારો કર્ણાટકના કેટલાક વિસ્તારો આજે આંધ્રપ્રદેશનો રાયલ સીમાનો વિસ્તાર છે એ તરફના વિસ્તારો એટલે કે ચોમાસું જે છે એ આ તરફના વિસ્તારોમાં અથવા આ તરફના વિસ્તારોની અંદર જે છે એ આગળ વધે એવી શક્યતા દેખાઈ રહી છે એટલે જો આગ બે દિવસની અંદર આગળ વધે તો ચાર પાંચ જૂનની આજુબાજુ જે છે એ ચોમાસું અહીંયા પહોંચે એટલે પાંચ જૂન જે છે એ ગોવામાં ગોવામાં ચોમાસું પહોંચવાની જે છે એ તારીખ છે એટલે તો ચોમાસું હજી એની જે છે એ સમય જે સમય છે સમય મુજબ જ આગળ વધી રહ્યું છે હજી ભલે અહીંયા બે દિવસથી પણ પાંચ જૂનની આસપાસ જો ગોવામાં પહોંચી જાય અને દસ અગિયાર જૂનની આસપાસ જો મુંબઈની આસપાસ પહોંચી જાય તો આપણે ત્યાં જે છે એ ચૌદ પંદર તારીખની આસપાસ ચોમાસું પહોંચે એવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે મોડલો પણ એવું જ દર્શાવી રહ્યા છે કે આપણે ત્યાં અત્યારની સ્થિતિ કોઈ પરિબળોમાં ફેરફાર ન થાય તો કારણ કે આમાં અત્યારે ચોમાસું જ્યારે આગળ વધતું હોય ત્યારે ઘણા બધા પરિબળોમાં ફેરફારો થતા હોય છે જો કોઈ ફેરફાર ન થાય તો આપણે ત્યાં જે છે ચોમાસું પંદર તારીખની આસપાસ જે છે એ પહોંચવાની શક્યતા અત્યારે દેખાઈ રહી છે પરંતુ ગુજરાતમાં જે છે એની પહેલાં આપણે ત્યાં વરસાદની શરૂઆત કદાચ થઈ જશે આપણે ત્યાં જે છે લગભગ સાત આઠ તારીખની આજુબાજુ છે આઠ સાત આઠ તારીખની આજુબાજુ વરસાદ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે એ પહેલાં અત્યારે આપણે ત્યાં વરસાદની કોઈ ખાસ વધારે શક્યતા નથી જે આગાહી કરવામાં આવી છે એ આ આ તરફના જે બધા વિસ્તારો જે છે એ અહીંયા આગાહી છે કે આ તરફના વિસ્તારોમાં વરસાદ પડશે અહીંયા પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદ પડશે બાકીના બધા વિસ્તારોની અંદર વેવ છે અહીંયા પણ ઉત્તર ભારતના જે રાજ્યો છે એની અંદર હીટવેવ છે ગુજરાતની અંદર જે છે એ હળવી ધૂળભરી આંધીની આગાહી કરવામાં આવી છે આજે કે કેટલાક વિસ્તારોમાં જે છે એ હળવી ધૂળભરી આંધી એટલે કે પવનો સાથે થોડી ઘણી જે છે એ ધૂળ આપણે ત્યાં આવે એવી શક્યતા ધૂળ ઉડે એવી શક્યતા દેખાઈ રહી છે એનું કારણ આપણે સમ હું તમને સમજાવું કે કયા કયા વિસ્તારોમાં શું છે અને આવનારા દિવસોની અંદર જે છે પછી ધૂળભરી આંધીની બહુ શક્યતા નથી પરંતુ મોટા ભાગના વિસ્તારો જે છે એની અંદર જે છે પવનની ગતિ વધારે રહેવાની શક્યતા દેખાઈ રહી છે ધૂળભરી આંધીની જે વાત કરવામાં આવી છે એ જે છે એ બનાસકાંઠાથી લઈ પાટણથી લઈ સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો અને કચ્છના વિસ્તારો કારણ કે અહીંથી જે છે એ પવન આ તરફથી પાકિસ્તાનના સિંધ ઉપરથી આ રીતે પવન આવે આ રીતે ઉપરથી એટલે આને આ બધા કચ્છના રણ ઉપરથી થઈને આ તરફનું પવન આ તરફ આવે એટલે એના કારણે જે છે પવનની ગતિ વધારે હોય એટલે વધારે હોવાને કારણે એની સાથે સાથે જે છે એ આપણે ત્યાં ધૂળ એની અંદર ભરતી હોય એટલે ધૂળ ઉડે આપણે સામાન્ય વાત કરીએ તો ભાઈ ધૂળ ઉડે પવન સાથે એટલે એ રીતે ધૂળભરી આંધી એટલે આખું વાતાવરણ જે છે એ ધૂળ્યું થઈ જાય આ તરફના જે વિસ્તારો જે છે એમાં પવન અહીંથી આપણે ત્યાં આવી રીતે આવી રહ્યો છે દરિયા ઉપરથી એટલે એનો ભેજવાળો જે છે એ પવન આવી રહ્યો છે અહીંયા પણ આ રીતે ભેજવાળો પવન આવી રહ્યો છે પરંતુ પવનની ગતિ જે છે એ તમામ જિલ્લાઓની અંદર વધારે રહેવાની શક્યતા છે પરંતુ કોઈ પચાસ સાઠ કિલોમીટરની ગતિ રહેવાની શક્યતા નથી પણ પાંત્રીસ ચાલીસ કિલોમીટર ઘણા બધા વિસ્તારોમાં રહેશે કચ્છ બનાસકાંઠા પાટણ જે સુરેન્દ્રનગર મોરબી એ તરફના જે વિસ્તારો જે છે એની અંદર પવનની ગતિ થોડી વધારે રહેશે એટલે કે ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર રહેવાની શક્યતા અત્યારે દેખાઈ રહી છે તો ગુજરાતની અંદર અત્યારે હાલ આ સ્થિતિ છે ચોમાસાની આપણે રાહ જોઈ રહ્યા છીએ લગભગ આપણે ત્યાં દસ બાર દિવસની અંદર આપણે આપણે ત્યાં હવે વરસાદ શરૂ થાય એવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો કોમેન્ટ કરજો વિડીયોને શેર કરી દેજો